મિત્રો, હું ઈશ્વરો દાસરા. આજે આપણે દવા છાંટવાના પંપ વિશે આપણે માહિતી આપણે લઈશું અને કઈ રીતના પંપ બનાવ્યો છે, કઈ રીતના પાઇપિંગ વાપરાશે અને કઈ રીતની મોટરમાંથી પંપ પાણીમાં કેનમાં મોટર પાઇપથી દેલો, પછી પાઇપ જે રહ્યો એ પાત્રો ફુહારામાંથી દેલો, આપણે એ વિશે આપણે થોડોક આપણે જાણ કરવી. અને તો આપણે ચાલો આપણે પંપ જોઈએ. હવે પહેલાં તો આપણે મોટર વિશે આપણે માહિતી લઈશું. હવે આ શનેડામાં ડાયરેક્ટ આપણે છેડા શનેડાના દીધા છે પાવરના, એટલે આ સાઈડમાં આપણે મોટર સાઈડમાં આપણે મોટર આપણે ફિટ કરી છે. મોટરનો પાટલો બનાવી લઈ કમ્પ્લેટ આપણે પ્લેટથી એંગલ મારી કમ્પ્લેટ મોટર ફિટ કરી છે. મોટર હલે નહીં, કાંઈ વસ્તુ થાય નહીં. પાવરના છેડા આપણે આવ્યા છે, અર્થિંગનો છેડો અહીંથી દીધેલો છે. પછી આ જે પાઇપ રહ્યો એ કેનમાંથી આવ્યો છે, પાણીનું કેન આખું ભરેલું છે દવાનું. પછી પાઇપ પછી આ મોટરમાં જોઈન્ટ કર્યો, પછી આ પાઇપ પછી આ પાઇપમાંથી પાછું પાણી ફુહારામાં જાય છે. ચાલો આપણે ફુવારા જોઈએ. હવે આપણે આ પાઇપ જે આવ્યો અહીંયા આપણે વાલ્વનો મૂક્યો છે, કારણ કે આ વાલ્વ બંધ ચાલુનો વાલ્વ આપણે અહીંયા ફિટ કર્યો છે. એ પાઇપ પછી પાત્રો આમાં આવ્યો એટલે ફુહારામાં પાત્રો ગયો, એટલે પાંચ ફુહારામાં થાય છે. પાંચ સાલ લેતું જાય, પાંચ સાલ લેતું જાય. એક, બે, ત્રણ, ચાર અને પાંચ, પાંચ સાલ લેતું જાય. પછી એમાં પાછું આ ફોલ્ડ વાળું આપણે બનાવ્યું છે અને આપણે આથી જ બનાવ્યું છે. તો આવી રીતના ફોલ્ડ વાળું બનાવ્યું છે આપણે. તમારે દવા પછી સાહેબ જેઠામાં વાળ ફોલ્ડ વાળું થાય એટલે આપણે આ ફોલ્ડ વાળું બનાવ્યું છે. એટલે આ આવી રીતનો બે ભેગું થઈ જાય, ફુવારા બે કમ્પ્લેટ એમનામ રહી જાય. પાછું તમારે દવા સાટવાનું ચાલુ કરવું હોય એટલે પાછું આ કમ્પ્લેટ રેડી રેડી થઈ ગયું. હવે આપણે ચાલુ કરી ફુવારા ચાલુ કરીને આપણે બતાડશું. તમે જોઈ શકો છો મિત્રો કે કઈ રીતની દવા છટાઈ રહી છે. તમે જોયું મિત્રો કે આ માંડવીના જે સા છે ને તેની માથે જ આ ફુવારો હાલે છે. જો મિત્રો આને દેશી જુગાડ કહેવાય મિત્રો, આ રીતનો દેશી જુગાડ બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, શેઢે પહોંચીને ક્યાંક આવી રીતે કરવામાં આવે છે. શેઢે પહોંચ્યા એ ભેગા ફુવારા બંધ, એટલે તમારો દવા જે હોય એનો ખોટો વેસ્ટ ન થાય તે માટે.
ખેડૂત મિત્રો, આ હવે આપણે બોટા સુધી આ આપણે દવા છાંટવાનો પંપની આપણે માહિતી આપણે જોઈ, આપણે વિગતવાર આપણે દવા છાંટી એ આપણે જોઈ. તો તમે જોયું મિત્રો કે ખેડૂતે પોતાની કોઠા સુસ્તી કઈ રીતનો આ દેશી જુગાડ બનાવેલ છે, તમે જોઈ શકો છો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને ત્યાં સુધી અમારા આ વિડીયોને શેર કરી દો. નમસ્કાર.